પાવનકારી શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ગતરોજ બનાસકાંઠા જિલ્લાના શિવાલયો હર હર મહાદેવ જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તેમજ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં મહાયજ્ઞો કરી વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. ત્યારે જિલ્લાના ધાનેરા ખાતે પણ શિવ મંદિરોમાં મહાયજ્ઞો યોજાયા હતા. સૌ પ્રથમ ધાનેરા શહેરના શિવ મંદિરોની મુલાકાત લેતા ધાનેરા શહેરી વિસ્તારના શિવાલયોમાં પૂર્ણાહુતિ યજ્ઞ યોજાયો હતો. ધાનેરા અંબાજી મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે ગતરોજ મેઘરાજાના આગમન સાથે યજ્ઞ યોજાયો હતો. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરનાર તમામ ભક્તોએ ગતરોજ વિધિવત રીતે યજ્ઞમાં સહભાગી થઈ પૂર્ણાહુતિ કરી આરતી કરી હતી. ધાનેરા શહેરમાં આવેલ ત્રયંબકેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તો ઉમટી પડ્યા. તેમજ ગતરોજ સોમવતી અમાસ હોવાના કારણે ભોલેનાથના દર્શન માટે ભક્તો આતુર બન્યા હતા. સવારથી શરૂ થયેલા યજ્ઞમાં મેઘરાજાનું પણ આગમન થયું હતું. મંત્રો અને શ્લોક દ્વારા ભગવાન ભોલેનાથની એક માસ સુધી પૂજા કર્યા બાદ ગતરોજ પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. તેમજ સમી સાંજે ત્રયંબકેશ્વર મંદિરને ફૂલોથી સુશોભિત કરી મહાઆરતી કરાઈ હતી, જેમાં ભક્તોએ ભોલેનાથને 108 દીવાની આરતી કરી સોમવતી અમાવસની ઉજવણી કરી હતી. ધાનેરા શહેર ઉપરાંત આજે ભાદરવા સુદ એકમના દિવસે ગ્રામીણ કક્ષાએ યજ્ઞ યોજાયા હતા. ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આવેલ શિવ મંદિરે મહંત શંકરપુરી મહારાજના સાનિધ્યમાં પૂર્ણાહુતિ યજ્ઞ યોજાયો હતો. ભાટીપ ગામના શિવ મંદિરેને ફૂલોનો શણગાર કરી ભાટીપ ગામના ભક્તોએ યજ્ઞમાં વિશ્વ શાંતિ માટે આહુતિ આપી હતી. મહાકાળ સહિત માટીના શિવલિંગ સાથે ભાટીપનું મંદિર આજે શિવધામ સમૂહ બની ગયું હતું. મોટા પ્રમાણમાં ભક્તોએ આજે વિધિવત રીતે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરી હતી. મૃત્યુંજય મહાદેવ દ્રાય.
ધાનેરા તાલુકાના પાટીપ ગામ ખાતે છેલ્લા 16 વર્ષથી હનુમાનજીની પૂજા કરતા બળવંતસિંહ કાળમાએ 1.5 માર્ચ સુધી હનુમાનજીની પૂજા કરી આજે પૂર્ણાહુતિ કરી હતી. જોકે બળવંતસિંહ કાળમા વકીલના વ્યવસાય સાથે જોડાયેલા છે અને હનુમાનજીના પરમ ભક્ત છે. તેમજ પાથમેડા ગૌશાળાના ગૌભક્ત દંત સરનાજી મહારાજે પાટીપ ગામે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. એ દિવસેને આજે 16 વર્ષ પૂરા થતાં દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હનુમાનજીનું નિયમિત પૂજા અર્ચન કર્યા બાદ આજે પૂર્ણાહુતિ યજ્ઞ યોજાયો. બાટીપ ગામ સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હનુમાનજીના દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી હતી. ઓમ નમો હનુમતે રુદ્ર અવતરા સર્વ શત્રુ શરણાય સર્વ રોગરાય સર્વ ઋષિકરણાય રામ દૂતાશ્વ શરણાય સર્વ રોગરાય સર્વ ઋષિકરણાય રામ દૂતાશ્વ ઓમ નમો હનુમતે સર્વ શત્રુ શરણાય સર્વ રોગરાય સર્વ ઋષિકરણાય રામ દૂતાશ્વ ઓમ નમો હનુમતે રામ દૂતાશ્વ ઓમ નમો હનુમતે રુદ્ર અવતરા સર્વ શત્રુ શરણાય સર્વ રોગરાય ઓમ નમો હનુમતે રુદ્ર અવતરાય સર્વ શત્રુ શરણાય સર્વ રોગરાય સર્વ ઋષિકરણાય રામ દૂતાશ્વ ઓમ નમો હનુમતે રુદ્ર અવતરાય સર્વ શત્રુ